सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 9 इंग्लिश मीडियम विषय गुजराती। मित्रों आज आप पाठ नंबर 21 जेनु शीर्षक छे प्राणियों गोकुल अने जेना लेखक श्री नु नाम छे प्रकाश बाबा आमटे महाराष्ट्र नु जेमनु नंदनवन जे कहवाय आनंदवन एमनु वतन छे। जन्म 19/12/1948 पोते एक सारा डॉक्टर हता। लोक बिरादरी प्रकल्प नामनी एमने एक संस्था स्थापेली ए द्वारा एमने अनेक प्रकारना लोक सेवाना कार्यो एमने करेला छे। प्रकाश वाटा पाथवेज ऑफ लाइट आ एमनी आत्मकथा छे। रान मित्र प्राणियों साथेना एमना अनुभवनु पुस्तक छे। तेमना कार्यों परथी फिल्म पण तैयार थयेली छे। तेओने पद्मश्री अने मैग्सेस एवोर्डथी सन्मानित थयेला छे। तो आ प्रमाणे लेखकनी जे कारकिर्दी छे आपणी गुजराती साहित्यमां ए आपणे आ रीते जोई शकीए। तो मित्रों आपणे आ पाठनी अंदर प्राणियोंनुं गोकुळ हमेशा माणस माणसनो प्रेम तो बराबर छे, माणस माणस ते साचवे, पण ज्यारे प्राणीओ होय पक्षीओ होय एवानी ज्यारे एवा जे मूंगा प्राणी होय एवाने ज्यारे साचवे ત્યારે આપણને ખ્યાલ આવે। હવે પશુ હોય આ નાનું ગલુડિયું હોય કે કોઈ બીજા પશુનું નાનું બચ્ચું હોય અચાનક ચલો એની માતા મૃત્યુ પામી હોય તો એને કેવી રીતે જીવાડવું આ એક કસોટી છે। ચલો ભાઈ આપણે મનુષ્યમાં તો આપણને ખબર હોય કે ચલો ભાઈ કદાચ બાળકને નાનું મૂકીને એની માતા ગુજરી જાય અવસાન પામે તો સ્વાભાવિક રીતે આપણે મનુષ્ય ખબર છે કે ચલો ભાઈ બાળકને કેવી રીતે જીવાડવીને દૂધ પાવું કેવી રીતે પાવું। પણ આવા પ્રાણીઓ જ્યારે નાના હોય અને એવા પ્રાણીઓને કેવી રીતે તૈયાર કરવા એ કેવી રીતે જીવી શકશે આપણે બહુ જાણવું બહુ જરૂરી છે। એટલે લેખકને જે પ્રાણીઓ પ્રત્યેનો જે ઊંડો પ્રેમ છે એ પ્રેમ આપણે આ પોતાની જે આત્મકથામાંથી લેવામાં આવેલો ભાગ છે એમાં આ વાત રજૂ કરી છે એમને। પહેલાં આમ લખાયેલું છે મરાઠીમાં પણ મરાઠીમાંથી અનુવાદ થયો છે ગુજરાતીમાં। પ્રકાશની પગદંડી એવા ગુજરાતી અનુવાદમાંથી આંશ લેવામાં આવ્યો છે। અહીં હેમલક્ષા પ્રકલ્પ આ એક સંસ્થા છે ત્યાં અનુસંધાને વિવિધ અનાથ અનાથ કોને કહેવાય અનાથ કોને કે ખબર છે તમને ભાઈ? અનાથ જેના માતા પિતા મૃત્યુ પામ્યા એટલે કે એને કોઈ ના હોય અનાથ કહેવાય બાળક। તો એવા અનાથ જે કહેવાય અને બીમાર પ્રાણીઓની સારવાર કરતા તેમાંથી ઊભું થયેલું આખું સુંદર ગોકુળ અનેક પ્રકારના પ્રાણીઓ એમના આ ગોકુળમાં હતા। બીમાર હોય તેને સારવાર કેવી રીતે કરવી એ બધું વર્ણન છે લેખકની સરળ ભાષામાં। બબલી કાળું હરણનું બચ્ચું ખિસકોલી ચિત્તો રીંસ નીલગાય શિયાળ જરક મોર સાપ વગેરેને પ્રેમ ભર્યા સંબંધો ચિત્રો રોચક રીતે અહીંયા રજૂ થયા છે। આ બધા પ્રાણીઓ એમની સાનિધ્યમાં હતા। લેખકનો પ્રાણી પ્રેમ વનવાસી બાળકોને, વનવાસી એટલે જે જંગલમાં રહેતા હોય એને વનવાસી કહેવાય, વન એટલે જંગલ, વાસી એટલે રહેનારા, વનવાસી બાળકોને પ્રાણી પ્રેમ બનાવે છે, વાચકમાં પણ પ્રાણી પ્રેમ જગાડે છે। આપણને પણ પ્રાણીઓ પર આવા પાઠ ભણીએ એટલે આપણા મનમાં પણ
પ્રાણીઓ પ્રત્યેની જે કહેવાય અનુકંપા થાય. ઘણા લોકો ઘેર પોતાને ઘેર ગલુડિયા કૂતરા પાડે છે, કેટલું બધું સાચવે છે. લેખક પ્રાણીઓની સંભાળ અંગે જાણકાર નહોતા, પરંતુ પ્રેમને કારણે બધું શીખી શક્યા. એ ખૂબી સરળ રીતે વ્યક્ત થઈ છે. માનવ અને પશુ પંખીનું સહ અસ્તિત્વ કેવું નિકટ અને પ્રેમ ભર્યું અને સહજ બની શકે એ માટે પ્રાણીઓનું ગોકુળમાં પ્રત્યક્ષ થાય છે. આખું વર્ણન સહજ રીતે એટલું જ આકર્ષક છે. આપણે પાઠની શરૂઆત પણ હવે કરીએ. આ બધા કામની શરૂઆત થઈ તે હેમલક્ષા પ્રકલ્પ શરૂ થયા પછી બનેલ એક પ્રસંગને કારણે આ સંસ્થા એમને જે બનાવેલી અને ત્યાં પછી આ એક જે પ્રસંગ છે આખો એમને રજૂ કર્યો છે કે હેમલક્ષાનો પ્રકલ્પ શરૂ થઈ 5-6 મહિના થયા હશે અને વાંદરાના બચ્ચાને લઈને સ્થાનિક લોકો જતા હતા. વાંદરાનું બચ્ચું તે જોયેલું છે, વાંદરા તો એને બદલે અનાજ આપીશું એમ કહ્યું એટલે એ લોકોએ બચ્ચું અમને આપ્યું કે ભાઈ એ બચ્ચું અમને આપી દો, બદલામાં અમે શું આપીશું, તમને અનાજ આપીશું. બરાબર, તો એ રીતે એ લોકોએ એ અમને આપી દીધું. બચ્ચાને અમે અમારા ઘરે લઈ તો આવ્યા, પણ એને ઉછેરવું શી રીતે એની અમને ખબર ક્યાં છે હતી. શરૂઆતમાં મિલ્ક પાવડરનું દૂધ ડ્રોપ વાળી શીશી પેલી આવે છે ને બાળકોને આપણે પાવન ડ્રોપ વાળી શીશી આવે એને પીવડાવી એવી રીતે. ઘણા લોકો નાના ગલુડિયાને પણ એવી રીતે પીવડાવતા હોય છે. એ વખતે એને દૂધ પીધું, પછી એને ફાવી ગયું એ રીતે, એટલે ખબર પડી કે ચલો ભાઈ આ ચાલશે. એ અમારી ઝૂંપડીમાં સતત અમારી સાથે જ રહેતું આ બચ્ચું વાંદરેલું. એ બચ્ચું માદા હતું, નર અને માદા બે, માદા એટલે સ્ત્રીલિંગ જાતિમાં, બરાબર, નર એટલે પુલ્લિંગમાં આવે, માદા એટલે જાતિ, એટલે એનું નામ બબલી પાડ્યું સ્ત્રીલિંગ સ્ત્રી જાતિમાં. શું નામ પાડ્યું? વાંદરીના બચ્ચાનું નામ બબલી. બબલી અમારા પ્રાણી અનાથાલયની પહેલી સભ્ય. તો અનાથાલય એને કહેવાય જેના માતા પિતા મરી ગયા હોય એવા બાળકની રહેવાની જગ્યા. અનાથ એટલે નિરાધાર, જેના માતા પિતા મરી ગયા હોય એને આપણે કહીએ છીએ. એ વખતે અમારે ત્યાં કાળું નામનો એક દેશી કૂતરો, કૂતરાનું નામ હતું કાળું, યાદ રાખજો, બધા પ્રાણીઓ વિશે જ છે. એ સતત મારી સાથે રહેતો, મારી સાથે એટલે કે આપણે લેખક સમજવાનો, અહીંયા લેખક પોતે પોતાની વાત કરે છે. એ કૂતરો પણ એમની સાથે રહેતો. બબલી બહુ નાની હતી, ક્યારેક તે મારા ખભા પર બેસતી, ક્યારેક મારા સાતાબાઈના પગની પિંડીએ વળગીને એમની સાથે આખા ઘરમાં ફર્યા કરે. હું એને ક્યારેક કૂતરાની પીઠ પર બેસાડતો, આ વાદળીના બચ્ચાને, અને એને ત્યાં રહેવા દેજે એમ કહેતો. પહેલા એને એ વાત વિચિત્ર લાગતી, પણ પછી એટલે બધી આદત પડી કે બબલી એને પોતાની જવાબદારી લાગતી આ કૂતરાને સાચવતો. જાણે કે આ વાદળીનું બચ્ચું છે એ પોતાને કૂતરાને સંભાળવાની એક જવાબદારી છે, એવી રીતે એનું ધ્યાન રાખવા માંડ્યો. અમે ફરવા જઈએ ત્યારે સાથે આ કાળું રહેતો અને બબલી એની પીઠ ઉપર બેઠેલી હોય. વાંદરું એ કેવું પ્રાણી છે, વાંદરું જેવું પ્રાણી છે કે ઠરીને બેસે નહીં. ઘડીમાં આ ડાળને ઘડીમાં પેલી ડાળ ક્યાંક બેઠું હોય ઠરીને બેસી શકે નહીં. બબલી વચ્ચે જ કોઈ ફળ ખાતી, એના ઉપરથી ઉતરી જાય, ફળ ખાવા જતી રહે પાછી, એને ઝાડ પર ચડી જવાનો તુક્કો આવતો એટલે કાળુની પીઠ પરથી કૂદીને એ જતી રહે પાછી, અને સીધી ઝાડ ઉપર ચડી જાય, પાછું કંઈક ખાવા જાય, ખાઈને પાછી આવીને પીઠ ઉપર બેસી જાય પાછી. પણ કાળુને એ બાબતે કાંઈ વાંધો નહોતો, ઉલટું
એ પાછે આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ જતો, જ્યાં સુધી કોઈ ઝાડ ઉપર જઈ આવે, કંઈક લઈ આવે, આવીને પાછી પીઠ ઉપર બેસે ત્યાં સુધી આ કાળો જે કૂતરો છે એ ઊભો રહેતો એની રાહ જોઈને. આપણે માણસ હોઈએ તો બૂમો પાડીએ કે ભાઈ જલ્દી કરીને કેટલી વાર, બરાબર. પણ આ પ્રાણીઓમાં તમે જુઓ કે એમનામાં પણ કેટલી સભ્યતા છે. એકવાર કોઈક હરણનું સાર નાનકડું બચ્ચું લાવી આપ્યું, હરણનું બચ્ચું. શરૂઆતમાં બહુ જ બાવરું બની ગયેલું, બાવરું એટલે કે જે બિલકુલ એકલું પડી ગયું હોય ને, એટલે અમે એને કંઈ ગમે નહીં. માનસ પસ્તી એને જેવી સલામતી લાગે એવું કંઈ અહીં ન લાગે, એ સ્વાભાવિક હતું. કે જે માનો અલગ પડી ગયું હોય, કે માનો જે પ્રેમ, માનો તો કમસે કમ કાલે હાથ ફરે ને તો બી એને સંતોષ થઈ જાય, ભલે ખાવાનું ના મળે. કહે છે કે ભાઈ અહીંયા એવું માનો પ્રેમ આપી શકીએ એવું કશું અહીંયા અમારી પાસે હતું નહીં. અમે થોડું વિચાર્યું કે જન્મ વખતે બચ્ચાની આંખો બંધ હોય છે, કોઈ પણ નાના બચ્ચા જન્મે ને એ વખતે એની આંખો બંધ હોય, પછીના 4-8 દિવસ એ બંધ જ રહે, પછીના આંખો ખુલે. પછી તે માને શી રીતે ઓળખે છે? આંખો બંધ હોય તો એ માને કેવી રીતે ઓળખે છે? એમ હોય છે કે મા એમની પાસે આવે એટલે એમના શરીરનો પાછળનો ભાગ ચાટતી હોય છે. એ સ્પર્શના ધ્યાનમાં આવે એટલે આ બચ્ચાને એમની સામાન્ય ક્રિયાઓ કરે છે. ખાવા પડી જાય કે આપણી માં આવી ગઈ, બરાબર. દૂધ વગેરે પીએ છે. અમારા ધ્યાનમાં આ આવ્યા પછી અમે પણ એવું જ કરવા લાગ્યા. પાછળનો ભાગ ખંજવાળીએ, કોઈ ચાટે તો નહીં પણ એને એવો વાલ કરે, એટલે એ બચ્ચું અમારા હાથ પર બધી ક્રિયા પતાવતું. અમારી આ યુક્તિનો ઉપયોગ આ પ્રાણીઓ અમારે ત્યાં ગોઠવાય તેમાં થયો. 2-3 દિવસમાં વાસ અને સ્પર્શનો પરિચય થાય. વાસ એટલે સુગંધ. બચ્ચા સામે ચાલીને જાતે દૂધ પીવા લાગ્યા. પછી અમારા વિસ્તારમાં દેવખા તરીકે ઓળખાતી ખિસકોલી તો જોઈ છે બધાએ, પણ અમારી શાળાના બાળકોએ ખિસકોલીઓને મારતા. પેલા શાળાના છોકરા ખિસકોલી છે પથ્થર હોય એને મારે, કે કોણ પેલા તાકી કાઢે છે? એટલે ભાઈ તું તાકી કાઢે પણ પેલાનો જીવ જાય, બરાબર. ધીમે ધીમે અમે બાળકોને જ આ પ્રાણીઓની સંભાળ રાખવાના, તેમને ખવડાવવાના કામ સોંપવા લાગ્યા. જે બાળકો આવા ખિસકોલીઓને મારી નાખતા હતા એવા લોકોને કે એવા બાળકોને અમે કહેતા કે ભાઈ આ તમારે સાચવવાના છે. એમાંથી એ બાળકોને પણ પ્રાણીઓનો પ્રેમ મળ્યો. જુઓ, પ્રાણીઓના શિકાર બંધ થયા. આજ આપણે જોઈએ છીએ પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ છે, છતાં પણ ઘણા પ્રાણીઓની હત્યાઓ થાય છે. પાકા ઘરમાં રહેવા આવ્યા પછી લેખકને કહે છે કે અમે પાકા ઘરમાં, પહેલાં ઝૂંપડી જેવા ઘરમાં હતા, પછી પાકા ઘરમાં રહેવા આવ્યા. પછી બે ઘરોની વચ્ચે જગ્યા હતી, એ બંને બાજુ બંધ કરીને એમાં અમારી પાસેના પ્રાણીઓ રાખવાની અમે શરૂઆત કરી. બે મકાન હતા, વચ્ચે જગ્યા હતી, ત્યાં પ્રાણીઓ રાખવાની શરૂઆત કરી. આ જગ્યા પસંદ કરી હતી કારણ કે ઘરની બારી ખોલો એટલે તેમના પર ધ્યાન રાખી શકાય. બારી ખોલે દાખલા તરીકે તો તરત બધા પ્રાણીઓ દેખાય. આ સતતના સહવાસથી અમે બધા જ પ્રાણીઓ બિલકુલ પરિચિત બન્યા. અમે અનાજ પ્રાણીઓની જે રીતે સંભાળ રાખતા તે વનાધિકારીને ખૂબ ગમ્યું. વનાધિકારી એટલે વનનો અધિકારી, જંગલ ખાતાનો જે અધિકારી હોય ને વનાધિકારી કહેવાય. અમારા પ્રાણી અનાથાલયમાંના એટલા પ્રેમમાં પડ્યા કે એમણે એમની પાસેનું રીંછનું એક બીમાર બચ્ચું, રીંછનું બીમાર બચ્ચું આપ્યું અમને સારવાર અને સંભાળ માટે. અમને લાવી આપ્યું કે ભાઈ આ રીંછના બચ્ચાને સંભાળો. આ અમારું રાણી સિંહ, એનું નામ આપ્યું રાણી, કૂતરાનું નામ કાળો કૂતરો,
પેલી વાંદરીનું નામ શું પાડ્યું? બબલી. અને આનું નામ રાણી રીસ. આ રાણીના અને પછી નેગલ તરીકે જાણીતા થયેલા ટપકાવાળો ચિત્તો નેગલ નામ આપ્યું એનું. અમારે ત્યાં બહુ લાડ લડાવ્યા એટલે બહુ વાલ કર્યા. રાણી આવી ત્યારે તે એક મહિનાની હતી. આ રાણી એટલે કે રીંછનું બચ્ચું, એક મહિનાનું હતું. રાણીને અમે પાંકા પાંજરામાં રાખતા, કારણ કે મોટું જંગલી કહેવાય ને. એ સિવાય સવારે તે છૂટી જ રહેતી. એને અમારી એટલી માયા લાગી કે વિલાસના અથવા મારા ઓરડામાં જ રહેતી આ રાણી. અમે બંને એને એટલા પ્રિય હતા કે એ અમારી નજીક હોય એ વખતે કોઈ આવે એનાથી સહન થતું નહીં. અમારી પાસે કોઈ આવે ને તો એ સહન ના કરે, જંગલી પ્રાણી. એ કશું કરતી નહીં પણ અવાજથી અથવા નજરથી નારાજગી વ્યક્ત કરતી. એટલે કે કોઈ વ્યક્તિ આવે તો તરત એના સામે નારાજગી વ્યક્ત કરે. તો આપણે આ પ્રાણીઓનું ગોકુળ પાર્ટ એકમ એક આપણે આટલે સુધી રાખીએ છીએ. વિશેષ પાઠ આપણે એકમ નંબર 2ની આપણે ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ. ઓહો.